હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાત. આજે આપણે બનાવીશું મિક્સ વેજ સબ્જી. આવી જ નવી નવી રેસીપી માટે સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાતને. અને મિક્સ વેજ સબ્જી રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો પ્લીઝ મારા વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં. સામગ્રી માટે જોઈશે 2 મીડિયમ સાઇઝના બટાકા, જેને આ રીતે કટ કરી લીધા છે. 250 ગ્રામ ફ્લાવર, એને પણ આ સાઇઝમાં કટ કર્યું છે. 1 ગાજર, 1 કેપ્સિકમ, 100 ગ્રામ ફણસી, એને આ સાઇઝમાં કટ કરી લીધી છે. 2 ડુંગળી, એને સ્લાઇસમાં કટ કરી છે. 100 ગ્રામ વટાણા, 2 ટામેટાની પ્યુરી, ખડા ગરમ મસાલા, એમાં તજ, લવિંગ, મરી, બાદિયા અને 2 તમાલપત્ર, 1 ચમચ આદુ લસણ મરચાંની પેસ્ટ, 1 ચમચ કિચન કિંગ મસાલો, તેલ અને રૂટીન મસાલા. ફ્રેન્ડ, સબ્જી બનાવવાનું શરૂ કરીએ. એક કઢાઈ લઈશું, ગેસને ઓન કરીશું, એમાં 3-4 ટેબલસ્પૂન તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં બટાકા નાખીશું. બટાકાને ફ્રાય કરી લઈશું. બટાકા ફ્રાય થઈ ગયા છે અને આપણે નીકાળી લઈશું પ્લેટમાં. હવે એમાં આપણે 1 ચમચ જીરું નાખીશું, એમાં 2 તમાલપત્ર, 3-4 લવિંગ, 3-4 મરી, 3-4 તજના ટુકડા, 3-4 બાદિયા લીધા છે એને આપણે નાખીશું. એમાં ડુંગળીની જે સ્લાઇસ કરી હતી એને નાખીશું. ડુંગળી શેકાઈ ગઈ છે. હવે એમાં આપણે ગાજર, કેપ્સિકમ, ફણસીને નાખીશું. એને બરાબર મિક્સ કરી લઈશું. એને 2 મિનિટ સાંતળીશું. હવે એમાં આપણે વટાણા નાખીશું, એને બરાબર મિક્સ કરી લઈશું. ઢાંકીને એને 2 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લઈએ. ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈશું. હવે એમાં આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું, ટામેટાની પ્યુરી નાખીશું, મસાલા કરીશું, 2 ચમચ કાશ્મીરી લાલ મરચું, 1 ચમચ ગરમ મસાલો, 1 ચમચ ધાણાજીરું પાવડર, 1/2 ચમચ હળદર, સ્વાદ અનુસાર મીઠું, એને બરાબર મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે 250 ગ્રામ જે ફુલાવર લીધું હતું એને નાખીશું, એને પણ મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે ફ્રાય કરેલા બટાકાને નાખીશું, એને મિક્સ કરી લઈશું. ઢાંકીને એને 5 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લઈએ. એને ઉપર નીચે કરી દઈએ સબ્જીને. ફ્રેન્ડ્સ, હવે એમાં આપણે કિચન કિંગ મસાલો નાખીશું, એને મિક્સ કરી લઈએ. એમાં આપણે 1/2 ગ્લાસ પાણી નાખીશું, એને બરાબર મિક્સ કરી લઈશું. એને ઢાંકીને 5 મિનિટ સ્લો ફ્લેમ ઉપર થવા દઈશું. ફ્રેન્ડ્સ, 5 મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લઈએ. હવે એમાં આપણે કોથમીર નાખીશું. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. ફ્રેન્ડ્સ, તૈયાર છે મિક્સ વેજ સબ્જી, એને સર્વ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તૈયાર છે મિક્સ વેજ સબ્જી, જેને તમે રોટી, નાન, પરોઠા સાથે એન્જોય કરી શકો છો. ફ્રેન્ડ્સ, મારી બનાવેલી રેસીપી મિક્સ વેજ સબ્જી જો તમને પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ અને મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.